કરી પસાર. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અવિશ્વાસની દરખાસ્ત રદ કરવા આવેદન પત્ર આપ્યું અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉચુડા તાલુકાના સેજકપર ગામે સરપંચ વિરુદ્ધ ઉપસરપંચ સહિત ગામના પાંચે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી, જેના વિરોધમાં દલિત અધિકાર મંચ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રદ કરવા માટે મામલતદાર શ્રી અને TDO સાહેબને રજૂઆત કરવામાં આવી હતી. દરખાસ્ત રદ નહીં કરાય તો આગામી દિવસોમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. ચુડા તાલુકાના સેજકપર ગામના સરપંચ લાલજીભાઈ મકવાણાએ ગામમાં ગંદકી દૂર ન કરી શક્યા અને સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ જણાઈ આવ્યો છે. લગાવી ઉપસરપંચ કાળુભાઈ મેણિયા સહિત ગામ પંચાયતના પાંચ સદસ્યો સરપંચ વિરુદ્ધ છે. અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ગામમાં પંચાયતના છ સભ્યોના બળે આવી અવિશ્વાસની દરખાસ્ત મંજૂરી અપાઈ છે. સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા, જેના વિરુદ્ધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના બોટાદ જિલ્લાના પ્રમુખ કીર્તિભાઈ ચાવડા, કિશોરભાઈ કોરિયા, ભીમ આર્મીના જયપાલ પરમાર સહિત ભીમ આર્મીના યુવાઓએ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે તેમજ TDO ઝીઝુવાડિયાના સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જાતિવાદના કારણે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે તેવા આક્ષેપો પણ કર્યા હતા. રિપોર્ટ બાય મહિપતભાઈ મેટાલિયા, લીંબડી, ચુડા. કીર્તિ ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ. આજરોજ ચુડા તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે સેજપુર ગામના લાલજીભાઈ મકવાણા જે સરપંચ છે તેઓની ઉપર ત્યાં તેજ ગામના ગોવિંદભાઈ પટેલ દ્વારા આશરે 2 વર્ષ પહેલાં હુમલો કરવામાં આવેલો અને ગામની અંદર ભ્રષ્ટાચાર થાય છે એવું ખોટી રીતે કહી અને દલિત આગેવાન છે, દલિત સરપંચ છે, એટલે તેઓને દૂર કરવા માટે 5 તારીખે જે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી તેમના વિરુદ્ધમાં ગેરબંધારણીય તેને દૂર કરવામાં આવી અને DDO સાહેબને રજૂઆત કરવામાં આવે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કે લાલજીભાઈ મકવાણા જે સરપંચ છે તેઓ ગામની અંદર વિકાસના સારા કામો કરે છે તેને ન્યાય મળે તે માટે એડવોકેટ કોરડિયા સાહેબ તથા કીર્તિભાઈ ચાવડા અને અહીંયા ચુડાના સ્થાનિક આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે દિન 7ની અંદર જો આના માટે યોગ્ય આયોજન કરવામાં નહીં આવે અને લાલજીભાઈને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.